गुड मॉर्निंग गाइस एंड वेलकम बैक टू अवर चैनल प्रेचा व्लॉग्स। भाई बाकी यस सवरना नौ यस एज ऑलवेज ने आ व्लॉग तमे जोता हसो 18 तारीख है तो मने भी हजी सुधी कन्फर्म खबर नहीं हूँ शूट करूँ छू 16 तारीखे बट ए कन्फर्म नहीं कि काल थी श्रावण महीनों चालू थाय छे के 18 तारीख थी 17 थी थाय छे के 18 थी ए अत्यारे जईने नीचे मम्मी पासे थी कन्फर्म करीश चालू थई गयो होय तो हर हर महादेव कमेंट में प्लीज लखी देजो। तमे आ जोवो छो व्लॉग एमांथी केटला लोको श्रावण महीनो करे छे એ બી કમેન્ટ કરી દેજો ને વરસાદ કેવો છે અત્યારે, કેમ કે ગઈકાલે 15 ઓગસ્ટ હતી ત્યારે તો ભાઈ સુરતમાં વરસાદ પડ્યો છે, તમારે સાઈડ વરસાદ પડ્યો છે નથી પડ્યો, શું વાતાવરણ છે, કેવા હાલચાલ છે એ બધું કમેન્ટ કરતા રહો યાર, તો મને બી ખબર પડે કે ભાઈ અમારા વ્યુઅર્સ જે છે પ્રેચા ફેમિલી જે છે આપણી એ શું કરે છે શું નથી કરતી, મજામાં છે, ઓલ ગુડ છે, કેવું છે કેવું નહીં, એવું બધું ખબર પડતી રહે યાર બરાબર। બાકી અત્યારે તો જો નહીં ધોઈને રેડી થઈ ગયા છે ને, આ ગઈકાલનું રૂચાનું જે ફ્લિપકાર્ટનું લાઈવ હતું એણે તમને કીધું એનું હજી બધું સેટઅપ છે એટલે અત્યારે ઉપર આવશે એટલે પછી બધું રૂમ ક્લીનઅપ ને એ બધું કરશે। બાકી આપણે ચલો જઈએ નીચે, આજે તો મમ્મી પણ આવી ગઈ છે, મમ્મી અને આશુ જે અમારા ગામડે એક બનાવ બન્યો હતો એ આગળના બ્લોગ તમે ફોલો કરતા હશો તો તમને ખબર હશે, તો ત્યાં ગયેલા હતા એ લોકો પણ આવી ગયા છે, તો નીચે જઈને મમ્મીને પણ મળીએ। મમ્મી 5 દિવસથી ગામડે ગયેલી હતી, 5 દિવસથી ઘરે નથી, તો જઈને નીચે મમ્મીને બી મળીએ, શું છે શું નહીં, કેમ છો કેમ નહીં બધું પૂછવું પડે ને મમ્મીને બી, ને હું તો બસ મમ્મી જોડે મસ્તી જ કરતો હોઉં છું, મારી મમ્મી જોડે છે ને મારી સિરિયસ ટોક બહુ ઓછી વાર થાય, મસ્તી મજાક જ ચાલ્યા કરતો હોય છે, તો તમારી મમ્મી સાથે શું તમારી સિરિયસ ટોક થતી હોય છે કે પછી મસ્તી મજાક ચાલ્યા કરતો હોય છે એ બી કમેન્ટ કરીને કહેજો। ફટાફટ જઈએ ચલો નીચે, કેમ કે ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે, ચલો નીચે। પરસેવો દેખી રહ્યા છો, રૂમ સાફ કર્યો કારણ કે ગઈકાલે ફ્લિપકાર્ટનું શૂટ હતું એટલે અંદરનો રૂમ તમે લોકોએ લાસ્ટ બ્લોગમાં દેખ્યો હશે કે કેટલો ગંદો પડ્યો હતો, તો રૂમ સાફ કર્યો અને મમ્મી અને આશીર્વાદ સવારે હું નીચે ઉતરી એવા જ આવી ગયા હતા, ગઈકાલે રાત્રે સ્લીપર કોચ બસમાં બેસી ગયેલા હતા તો આજે આવી પણ ગયા, અને મમ્મી જઈ રહ્યા છે અત્યારે હોસ્પિટલ, કઈ હોસ્પિટલમાં કીધી હતી તમે લોકોને, હા કિરણ હોસ્પિટલ જઈ રહ્યા છે, અને મે બી આ અઠવાડિયામાં તો ઘરમાં એટલો રશ રહેવાનો છે કારણ કે એમની ખબર કાઢવા માટે ગામડેથી મહેસાણાથી બધેથી ગેસ્ટ આવવાના છે, તો કંઈ નહીં ચલો હું નીચે જઉં ફ્રેશન અપ થઉં અને બેસું થોડી વાર, પછી મમ્મીએ તો શ્રાવણ મહિનો કર્યો છે તો હવે આજથી શ્રાવણ મહિનો ચાલતા છે, મતલબ કે આજે અમાસ છે અને મને એકચ્યુઅલી ધ્યાન બહાર જ જતું રહ્યું અને મેં સવાર સવારમાં છાસવાળી વગાડેલી રોટલી ખાઈ લીધી અને પ્રેરક તો જમીને ગયા છે, તો કંઈ નહીં હવે કાલથી ફિંગર્સ ક્રોસ કે અમને લોકોને હિંમત મળે, હું પહેલેથી કરતી જ શ્રાવણ મહિનો, બસ લાસ્ટ યર નહોતો કર્યો તો કંઈ નહીં આપણે આ વખતે બી કરીશું, તો હવે કાલથી ચાલુ કરીએ, એક દિવસ એક્સ્ટ્રા કરી લઈશું, નેક્સ્ટ અમાસ જે આવે ત્યાં સુધી કરી લઈશું। બાકી ચલો ફટાફટ પહેલા ફ્રેશન અપ થઈએ, ચીપ ચીપ થઈ ગયા છીએ, 11 વાગ્યા છે અને અહીંયા ગાડી મેં મૂકી દીધી છે રીંગણનું શાક, આમાં ભાત છે અને આમાં દાળ છે, બાકી પ્રેરક તો સવારે ખાઈને ગયા છે આ ખખડતા ભીંડા, સોરી અને દાજેલા ભીંડા કહેવાય, હા હા ભાઈ વાગી લે અને એટમોસ્ફિયરની અપડેટ આપવું તો તડકો છે ભાઈ। 2:30 વાગ્યા છે અને હું આ એક બીજી સાડી પહેરીને રેડી થઈ છું, કાલે જે ફ્લિપકાર્ટનું શૂટ હતું એમાંથી એક સાડી આવેલી હતી, આટલી બધી સાડીઓ આવેલી હતી એમાંથી મેં આ સાડી પહેરી છે અત્યારે, અને એક જુગાડ કર્યો છે ખબર, બતાવું તમને, આ મારો ટી શર્ટ છે, પાર્ટી વિયર ટી શર્ટ છે, પાછળથી દેખો, હા જરી જરી છે, એકચ્યુઅલીમાં એ ભાગ છે ને એ આગળનો છે અને આ ટી બેગ છે ને પાછળનો ભાગ છે, બટ એ આગળનો ભાગ ચમકીલો ચમકીલો સારો નહોતો લાગતો એટલે મેં આ જુગાડ કરી દીધો છે, બાકી આ છે તો મારી ટી શર્ટ જ, કમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું, બાકી ઇયરિંગ્સ પણ દેખો આ ટાઈપની ઇયરિંગ્સ છે, આ મેં મહેસાણાથી ઇયરિંગ્સ લીધી હતી તોરણવાડીથી અને આ રિંગ તો મેં અમદાવાદથી લીધી હતી, બસ આટલું બનીને રેડી થયા છીએ, કેમ રેડી થયા છે તમને બધાને ખબર જ હશે, રીલ શૂટ કરવા, બીજું તો શું હોય યાર, 4 વાગી ગયા છે અને રીલ સેક્શન જસ્ટ ખતમ થયું મારું, અબ બી હાલ જ મેં રીલ બનાવવાની બંધ કરી અને કપડાં ચેન્જ કર્યા, આવ્યા લિપસ્ટિક રિમૂવ કરું કારણ કે ખાલી આજે લિપસ્ટિક જ કરતી, બીજું કંઈ કર્યું નહોતું, અને આ જુઓ સારું થયું યાદ આવ્યું તો ભૂલી જ જાય, ઇયરિંગ પહેરવાનું, ઇયરિંગ ના પહેરો તો પ્રેરક મને બોલે છે કેમ કાન સુના સુના રાખે છે એટલે પહેરી લઉં આ પણ,
અને જઈએ પછી નીચે. આજે તો જીમ જઈશું, ગઈકાલે તો જીમમાં રજા હતી એટલે નતા ગયા, આજે તો જઈશું. 5 વાગી ગયા છે, જીમનો ટાઈમ થઈ ગયો છે, તો હું જઈ રહી છું જીમ. અને રસ્તામાંથી બહુ બધું વસ્તુ લાવવાની છે, જેમ કે પનીર છે, આજે રાત્રે પનીરનું શાક બનાવવાના છે મમ્મી, તો પનીર લાવવાનું છે, પછી દૂધ દહીં છાશ બધું જ લાવવાનું છે. અને કાલે બીજા થોડા બહુ ગેસ્ટ આવી રહ્યા છે, તો સમજ રહ્યો, કઈ નહીં, ચલો ફટાફટથી પહેલાં ભાગું જીમ. આજે તો બાઇસેપ ટ્રાઇસેપ કરવાના છે. તો હું જીમથી નીકળી ગઈ છું, અને જેવું મેં તમને કીધું કે રાત્રે પનીરની સબ્જી બનાવવાની છે, તો હવે જઈ રહી છું પહેલાં અહીંયા ઘર એક ડેરીમાં પનીર લેવા, અને ધેન ત્યાંથી જઈ દૂધ લેવા માટે પહેલાં પનીર લઈ રહી છું. અને આજુબાજુમાં બધા મને જોતા જોતા જાય છે કે આ છોકરી કરે છે શું. આખી આ થેલી ભરાઈ ગઈ છે મારી દૂધ છાશ પનીર ને બધાથી. જુઓ, 7 થેલી દૂધ, 3 થેલી છાશ, 1 મોટું દહીં અને પનીર. તો હું આવી ગઈ છું ઉપર ફ્રેશન અપ થવા માટે. મમ્મીએ તો ઓલમોસ્ટ પનીરનું શાક બનાવી જ કાઢ્યું છે, તો હવે પહેલાં હું ફ્રેશન અપ થઈ જઉં, કારણ કે વાગવામાં 6:30 વાગી ગયા છે. દૂધ ને પનીર ને બધું લેતા લેતા મને ટાઈમ થઈ ગયો, અને ખબર નહીં કમર બહુ દુખાઈ રહી છે મને. કદાચ આજ બાઇસેપ ટ્રાઇસેપ હતું ને ખોટો સેટ મરી ગયો હશે, તો હાલત ટાઈટ થઈ જશે. પગની તો નસ ચડી જ ગઈ હતી સેટરડે, મને તો ફિંગર્સ ક્રોસ યાર કે કમરને કંઈ ના થાય, કારણ કે હજી તો બહુ જ બધા ગેસ્ટ આવવાના બાકી છે. તો ફટાફટથી હું પહેલાં ફ્રેશન અપ થઈ જાઉં ને પછી નીચે જાઉં, તો મમ્મીને થોડી હેલ્પ કરાવું. તો હું થઈ ગઈ છું ફટાફટથી ફ્રેશન અપ, હવે જઉં છું નીચે, થોડું મમ્મીને હેલ્પ કરાવું, અને જો કામ થઈ ગયું તો પછી ટીવી દેખું, કારણ કે મારી સિરિયલ આવતી હશે પરિણીતિ, જો કે હજી કલાકની વાર છે, 7:15 થાય છે હજી. તો સૌ પ્રથમ પહેલાં નીચે નીચે જઈએ. ટાઈમ થઈ ગયો છે 10:05, કેમ આવી રીતે રિપોર્ટરની જેમ બોલું છું. હા, ભાઈ ટાઈમ થઈ ગયો છે 10:05, અને આજે સરસ મજાનું પનીરનું શાક અમારા ભાગમાં આવ્યું હતું ખાવા માટે, જસ્ટ બીકોઝ કાલથી હવે શ્રાવણ ચાલુ થાય છે. એકચ્યુઅલીમાં મેં એમને કીધું કે આજથી થાય છે, પણ અમે અમાસ કરવાને ભૂલી ગયા, તો અમે મંથના એન્ડની અમાસ કરી દઈશું. એવી સિસ્ટમ હોય, હવે સિસ્ટમ કેવી છે એ ખબર નહીં, પણ આ લોકોની સિસ્ટમ મને સિસ્ટમમાં મારી સિસ્ટમ હેંગ થઈ ગઈ. પૂછો કેમ, દાઢી મૂછનો બધું ટ્રીમ કરાવવાનું રહી ગયું, તે ચાલે. એટલે હું મહિના સુધી તો બાવા જેવો થઈ જવાનો છું, સો પ્લીઝ ડોન્ટ માઇન્ડ જો તમને હું સારો ના દેખાઉં તો. બરાબર, બાકી તમને ખબર છે તમારો ભાઈ ગમે તેવો હોય દેખાય તો સેક્સી, બીકોઝ યોર બ્રો ઇઝ બરાબર. અને સાઈડમાં આના થોડા એક્સપ્રેશન બી જોતા રહેજો, શું એને આમ હું તારીફ આમ મારી રીલ બનાવી હતી સાડી પહેરીને, જોઈ અમે હો જોઈ, અને આ લોકોએ બી જોઈ લીધી હશે કે કેમ આમ ફ્રેમમાંથી કપાઈ લીધી છે આમ અંદર. પણ તમે આમ કરી દો છો ને, એવું હું તો બધું કરું, જો સિંહ તો સિંહ કહેવાય, અને એમાં બી હવે તો સિંહ છે ને શ્રાવણ મહિનામાં એન્ટર થવાનો છે. જે વખતે વખત ટ્રીમ કરી હતી ને તમારા માટે, એ વખતે બહુ લાંબી હતી, આ તો ખાલી અહીંયા પહોંચે છે, એ વખતે આની આઈબ્રો સુધી ટચ થતી હતી મારી. પ્લીઝ ઇગ્નોર કરજો આની આવી બધી વાતોને, બાકી ચલો કઈ નહીં, આવી મજાક મસ્તી તો ચાલ્યા જ કરશે ને. જો આ માથે પરસે ઓ ખરેખર રૂચામાં સાબુ તો છે જ નહીં, આજે પાછું પ્રૂફ થઈ ગયું. બટ ચલો કંઈ નહીં, હવે કેમ પ્રૂફ થયું તમે લોકો કમેન્ટ કરીને કહી દેજો, તમે લોકો એટલા તો ઇન્ટેલિજન્ટ છો જ બરાબર. સામાન્ય બુદ્ધિના શું લેવા દેવા, ચલો તમે લોકોને બી શું મગજ ઉપર લોડ આપવો. અહીંયા આયા, પંખો બંધ કર્યો છે બરાબર, તો એટલી સામાન્ય બુદ્ધિ ના પહોંચે કે આ પિટારાને ચાલુ કરીએ. રિમોટ કોની જોડે છે તો એમ ફરીને આવું ચાલુ કરે છે. બસ હવે મારા ઉપર એલિગેશન લગાવવાના ચાલુ કરે છે. હા નહીં પાછું યાર થોડી છે, હવે નહીં એને આવડતું ચાલુ કરતા, થોડું હાઈટેક છે અમારું, પંખો ચાલુ કરતા ના આવડે, આ ચાલુ કરતા ના, મને શું નહીં યાર મોબાઈલ યુઝ કરતા ના આવડતા, ખાલી તમને દેખાડવા માટે એમ ચાલુ કરી દઉં છું, બાકી મને કે કઈ ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા નહીં આવડતું, ફ્લિપકાર્ટ ના લાઈવ કરતા નહીં આવડે, બધું તમને જ આવડે છે ને બધું. તો હા મેં જ તને શીખવાડ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી બરાબર. બટ ચલો કઈ નઈ ગાઈસ, આજનો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. જો તમને આજનો આ વ્લોગ ગમ્યો હોય ને તો ગિવ ઇટ અ થમ્સ અપ, ચેનલ પર નવા હોય તો ડુ સબસ્ક્રાઇબ ધ ચેનલ. મળીએ તમને કાલના નવા વ્લોગમાં, ત્યાં સુધી ગુડ નાઇટ, ટેક કેર, બાય બાય, લવ યુ ઓલ.